ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે વર્ષ અને વર્ષ, તેમાં પણ જે દાખલા છે તે બધામાં માત્ર ગુણાકાર જ કરવાના છે. તો ચાલો હવે આપણે તે જોઈએ. અહીં આપણે બે દાખલા જોયા. સોહન એક દિવસનું 8 ગ્લાસ પાણી પીતો હતો, તો એને મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીધું હશે અને એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીધું હશે તે આપણે જોયું. હવે ત્રીજો દાખલો છે, જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીવે તો આખા વર્ષમાં તેઓ કેટલું પાણી પીશે. એટલે કે એક સોસાયટીની અંદર કુલ 125 લોકો રહે છે અને એક માણસ છે તે 8 ગ્લાસ પાણી પીવે છે, તો તે બધું મળીને એક વર્ષનું કેટલું પાણી થશે તે આપણે શોધવાનું છે. તો ચાલો આપણે દાખલો જોઈએ. તો કોઈ પણ દાખલાની તમે જ્યારે શરૂઆત કરશો ત્યારે તમને જે રકમમાં આપેલી હોય તે પહેલા આ રીતે લખી નાખજો. અહીંયા તમને આપેલું હતું કુલ લોકો કેટલા છે 125, દરરોજનું કેટલું પાણી પીવે છે તો કે એક માણસ 8 ગ્લાસ પાણી પીવે છે. એવા કેટલા માણસ છે 125. જો તમે આવી રીતે તમને જે પણ આપેલું છે એ પહેલાં વ્યવસ્થિત લખી નાખશો તો તમને દાખલો વધારે સારો લાગશે, તમે ગૂંચવાઈ જશો નહીં. અને તમારે શોધવાનું શું છે તો
વસ્તુનું કેટલું પાણી થાય છે તે તમારે શોધવાનું છે. ફરીથી એકવાર કહું છું, 125 લોકો છે, એક માણસ એક દિવસ 8 ગ્લાસ પાણી પીવે છે, તો એક કુલ મળીને એક વર્ષમાં કેટલું પાણી થશે તે આપણે શોધવાનું છે. ચલો શરૂઆત કરીએ દાખલાની. શું આવશે? પહેલા તો આપણે એક દિવસનું 125 લોકો કેટલું પાણી પીવે છે ને તે શોધી લઈશું, અને તેનો ગુણાકાર આપણે 365 વડે કરી નાખીશું તો આપણને જવાબ મળી જશે. શું શોધવું પડશે? પહેલા એક દિવસનું 125 લોકો પહેલા થઈને કેટલું પાણી પીવે છે તે આપણે શોધવાનું છે. એટલે કે એક માણસ અથવા એક વ્યક્તિ એક દિવસમાં 8 ગ્લાસ પાણી પીવે છે, 125 માણસ કેટલું પાણી પીશે? આ શેની ગણતરી થાય છે? એક દિવસ માટે, એક દિવસ માટે એની ગણતરી છે. તો આપણે જોઈ લઈએ, 125 ગુણ્યા 8, 8 × 5 = 40, 8 × 2 = 16, 17, 18, 19, 20, 20 × 0 = 2, 8 × 8 = 10. 1000 ગ્લાસ કેટલા દિવસમાં? એક દિવસમાં 1000 ગ્લાસ 125 લોકો પીશે. હવે આપણને એક દિવસના ગ્લાસ મળી ગયા છે. કેટલા છે? 1000 ગ્લાસ. તો આપણે તેનો ગુણાકાર કોની સાથે કરીશું? 365 સાથે. તો આપણે એક દિવસ 1000 ગ્લાસ, 365 દિવસ કેટલા ગ્લાસ? કોનો ગુણાકાર આવશે? 365 નો 1000 સાથે ગુણાકાર આવશે. ગુણાકાર કરવાની કઈ જરૂર છે નહીં. 365 અને એની પાછળ આપણે કેટલા શૂન્ય મૂકી દઈશું? 1, 2, 3. એટલે 3 માં 65000 જવાબ આવી જશે. તો આ એક વર્ષમાં 125 લોકો 365000 ગ્લાસ પાણી પીશે. એકદમ સહેલો દાખલો છે. આપણે ફરીથી જોઈ લઈએ, રકમ શું આપેલી છે? 125 લોકો છે, એક ગામમાં એક દિવસનું પાણી પીવે છે 8 ગ્લાસ. આપણને શોધવાનું કીધું છે કે એક વર્ષમાં તે બધા જ મળીને કેટલું પાણી પીવે તે શોધજો. તો આ એક માણસ માટે છે એક દિવસની ગણતરી. આપણે એવા કેટલા માણસ માટે જોઈશે? 125 માણસ માટે. એટલે આપણે 125 નો 8 વડે ગુણાકાર કરી નાખો તો આપણને શું મળી ગયું? કે એક દિવસમાં કુલ 125 લોકો કેટલા ગ્લાસ પાણી પીશે? 1000 ગ્લાસ પાણી જોવા હોય, 1000 ગ્લાસ. તો આપણે શું કર્યું? એક દિવસમાં 1000 ગ્લાસ પીવાય છે, તો 365 દિવસમાં કેટલા ગ્લાસ પીવાશે? એટલે કે 365 નો 1000 સાથે ગુણાકાર કરી નાખો તો આપણને જવાબ મળી ગયો કે એક વર્ષની અંદર જો 125 લોકો 8 ગ્લાસ પાણી પીશે તો એક વર્ષમાં 3 ના 65000 ગ્લાસ પાણીના પીવાશે. અહીં આપણે જે દાખલો જોયો એમાં આપેલું હતું કે એક સોસાયટીમાં 125 લોકો રહે છે અને એક માણસ 8 ગ્લાસ પાણી પીવે છે. એટલે કે અંદાજે બધા એક સરખું તો ના પીતા હોય, પરંતુ આપણે એવરેજ કાઢીએ તો એક માણસ 8 ગ્લાસ પાણી પીવે છે. તો આપણે તેના મહિનાની પણ ગણતરી કરી શક્યા અને એક વર્ષમાં કેટલું પાણી જોઈએ છે તે પણ ગણતરી કરી શક્યા. તો હવે આના પરથી એક પ્રશ્ન છે કે શું તમે તમારી સોસાયટીમાં દરરોજ કેટલા ગ્લાસ પાણી વપરાય છે તેનો તમે અંદાજ લગાવી શકો છો બાળકો? જો તમને ખબર હોય કે તમે અથવા તમારા ઘરના સભ્યો છે તે એક દિવસમાં કેટલું પાણી પીવે છે, તેના પરથી તમે એવરેજ ગ્લાસ કાઢી શકો કે અમારા ઘરમાં 7 ગ્લાસ એક માણસ, અથવા 8 ગ્લાસ એક માણસ, અથવા 9 ગ્લાસ. એવી રીતે તમને ખબર પડી જાય એક માણસનું એવરેજ પાણી, તો પછી તમે તમારી સોસાયટીના કેટલા સભ્યો છે તે રીતે ગણીને તમે અંદાજો લગાવી શકો છો. તો બાળકો, તમે તમારી સોસાયટીમાં અથવા તો તમારા ઘરની અંદર એક વર્ષમાં કેટલું પાણી પીવાય છે તેનો અંદાજો જરૂરથી લગાવજો અને થોડી ગણતરી કરજો.